રશિયા યુક્રેનમાં લવિવ અને મારિયુપોલ પર મોટા પાયે રોકેટો વડે હુમલો કરી રહ્યું છે, તો બીજી બાજુ પોલેન્ડમાં બાઇડેનને પુતિન લાંબા સમય સુધી સત્તા પર નહીં રહે એવું નિવેદન આપ્યું છે. એ અંગે અમેરિકાના વિદેશ મંત્રીએ સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે અમારી કોઈ યોજના નથી. તો રશિયાએ બાઇડેનના નિવેદનને તદ્દન વાહિયાત ગણાવ્યું છે. તો બીજી બાજુ પોપ ફ્રાન્સિસે ફરી એક વખત યુદ્ધ અટકાવવા માટે અપીલ કરી છે. તે દરમિયાન યુક્રેન અને રશિયા વચ્ચે સોમવારથી વાટાઘાટ થશે.